ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં યુનિટ 1માં એક્ટિવિટી 2 જોવાની છે. તો એક્ટિવિટી 2માં એવી સૂચના આપેલી છે કે ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો. તો આપણે આ ચિત્ર આપેલું છે એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે તે લખવાના છે. તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન શું છે, તો કે ધેર આર સમ ચિલ્ડ્રન્સ ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. એટલે કે બગીચાનું ચિત્ર છે તેમાં જેટલા બાળકો છે તેને તમારે ગણવાના છે. તો કે નંબર ઓફ બોયઝ, છોકરાઓ કેટલા છે? તો તમે જોઈ શકો છો એમાં ચાર છોકરાઓ છે, જય, સંજય, ઇરફાન અને મહેશ. તો નંબર ઓફ બોયઝમાં તમારે લખવાનું થાય 4. પછી લખેલું છે નંબર ઓફ ગર્લ્સ. તો તમે ચિત્રમાં જોઈ શકો છો તો કે તેમાં 6 છોકરીઓ છે, રેશમા, સોના, મોના, સુનિતા, ઇવા અને ગીતા. તો નંબર ઓફ ગર્લ્સ છે 6. પછી બીજો ક્વેશ્ચન છે રાઇટ ધેર નેમ્સ. તો તમારે તે બધા દસે દસ વ્યક્તિઓના તેમાં તમારે નામ લખવાના છે. પછી ત્રીજો પ્રશ્ન છે વેર ઇઝ મહેશ. તો ચિત્રમાં જુઓ મહેશ ક્યાં છે, તો કે મહેશ તમને ઉચ્ચક નીચકમાં જોવા મળશે. તો ઉચ્ચક નીચે, ઉચ્ચક નીચકને અંગ્રેજીમાં શું લખાય, તો કે શીશો. તો તમારે જવાબમાં લખવાનું મહેશ ઇઝ ઓન ધ શીશો. પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ, તો કે ચોથો પ્રશ્ન શું છે, તો કે વેર આર સોના એન્ડ મોના. તો સોના અને મોના ક્યાં છે, તો કે સોના અને મોના છે તમને ચિત્રમાં હિંચકા પર જોવા મળશે. તો હિંચકાને અંગ્રેજીમાં કહેવાય સ્વિંગ્સ. તો તમારે આન્સરમાં શું લખવાનું છે, તો કે સોના એન્ડ મોનાસ આર ઓન ધ સ્વિંગ્સ. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે પાંચમો, તો કે 8 જય એન્ડ સંજય ઓન ધ શીશો. શું જય અને સંજય શીશો એટલે કે ઉચ્ચક નીચક પર છે? તો કે જય અને સંજય છે તે તમને ઝાડ પર જોવા મળશે, ઉચ્ચક નીચક પર નથી. એટલે તમારે જવાબ કઈ રીતના લખવાનો થાય, તો કે નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ શીશો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, તો કે પ્રશ્ન નંબર 6, ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી. તો આપણે જોઈએ ચિત્રમાં, તો કે નીરવ નામનો કોઈ છોકરો છે જ નહીં આમાં. તો આપણે આન્સર શું લખશી, તો કે નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. પછી સાતમો ક્વેશ્ચન છે હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. સ્લાઇડ એટલે કે લપસણી, લપસણી પર કોણ છે? તો આપણે ચિત્રમાં જોઈએ, તો કે લપસણી પર કોણ આ બેઠ્યું છે, તો કે રેશમા. તમારે આન્સર લખવાનો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. પછી આઠમો પ્રશ્ન જોઈએ આપણે, તો કે આઠમો પ્રશ્ન શું છે, તો કે હુ આર સ્કીપિંગ. સ્કીપિંગ એટલે કે દોરડા કૂદવા. તો કે દોરડા કોણ કૂદી રહ્યું છે, તો કે દોરડા ત્રણ છોકરીઓ કૂદી રહી છે, સુનિતા, ઇવા એન્ડ ગીતા. તો આન્સર કઈ રીતના લખવાનું થશે, તો કે સુનિતા, ઇવા એન્ડ ગીતા આર સ્કીપિંગ. પછી નવમો પ્રશ્નમાં જોઈએ, તો નવમો પ્રશ્ન શું છે, તો કે વોટ ઇઝ રેશમા ડુઈંગ. આપણે ચિત્ર જોઈએ, તો કે રેશમા શું કરે છે, તો કે રેશમા છે તે લપસ્યા ખાય છે. તો અંગ્રેજીમાં કઈ રીતના લખશું, તો કે રેશમા ઇઝ સ્લાઇડિંગ ઓન ધ સ્લાઇડ. દસમો પ્રશ્ન, વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ. તો કે આપણે સુનિતા અને ગીતા શું કરે છે તે જોવાનું છે. તો કે સુનિતા અને ગીતા છે તે દોરડા કૂદે છે. તો આપણે અંગ્રેજીમાં કઈ રીતના લખશી, તો કે સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ.